नमस्कार समाचारों साथे हूं छु जयेश। मोरबी पुल दुर्घटना में मृत्युआंक 132 पर पहुंचो छे। घटना में हजू पण मृत्युआंक वधे तेवी आशंका व्यक्त थई रही छे। आपने जणावे के मृतकों में मोटा पाये महिलाओं अने बाळकोनो समावेश थाय छे। घटना स्थले हजू अनेक लोको गुम छे। घटना स्थले थी 177 लोकोने बचाव्या होवानो दावो सामे आवी रह्यो छे। आखी रात सर्च ऑपरेशन चाल्यू हतुं। आपने जणावीए के छेल्ला 12 कलाकथी पण वधारे समयथी बचाव कामगीरी चाली रही छे अने सैन्यनी त्रणेय टुकड़ीओ बचाव कामगीरीमां लागी चूकी छे। आर्मी, नेवी, एरफोर्स, एनडीआरएफ अने फायर ब्रिगेड द्वारा सतत सर्च ऑपरेशन चाली रह्यु छे। तो टीवी ने सतत नजर राखी रहूं छे। पड़पड़नी गतिविधियों थी आपने वाकिफ करावी रहूं छे। मोरबी में उपस्थित छे अमारा संवाददाता हरीन, मोहित अने साथोसाथ नरेन्द्र। आप त्रणेय साथे वातचीत करी सौ प्रथम हरीन आपनी पासे आवी रह्यो छु, कारण के जे सर्च ऑपरेशन चालू हजू पण यथावत छे। छेल्ला 12 कलाकथी जे सर्च चाली रह्यु छे, क्यां सुधीमां आ सर्च पूर्ण थवानी शक्यता छे हरीन? બપોરથી પણ વધારે સમય સુધી આ સર્ચ ઓપરેશન ચાલશે, પરંતુ હું અત્યારે આ દ્રશ્ય બતાવવા માંગીશ કે ઇન્ડિયન આર્મીના જે જવાનો છે જે રેસ્ક્યુમાં જોડાયા છે તે હવે પાણી છે તેની અંદર જવાનો હવે ઉતરી અને રેસ્ક્યુ કરશે। અત્યાર સુધી રેસ્ક્યુ બોટથી રેસ્ક્યુ ઓપરેશન થતું હતું, પરંતુ હવે આ જવાનો છે નીચે પણ ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। તમામ સાધનોથી સજ્જ થઈ અને આ તમામ જે જવાનો છે તે હવે નીચે ઉતરશે। ઉપરાંત જે ઉપર આ પુલનો તૂટેલો હિસ્સો પણ આપણે જોઈ રહ્યા છે તેને પણ હવે કાપવાની શરૂઆત છે, એટલે કે થઈ ચૂકી છે। એટલે તમામ જે નડતરરૂપ જે હવે આ હિસ્સો છે તેને હવે અહીંથી કાપવામાં આવશે અને જે આર્મીના જવાનો છે તે અત્યારે પાણી છે તેની અંદર ઉતરશે તમામ સાધન સામગ્રીઓ સાથે। બીજી તરફ વાત કરવામાં આવે તો એનડીઆરએફ છે, એસડીઆરએફ છે, જે ફાયરની રેસ્ક્યુ ટીમ છે, આ તમામની ટીમો છે તે તો અહીં તૈનાત છે। તેના દ્વારા અલગ અલગ જે પાણીનો એરિયા છે ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલ રાતથી જ આ સર્ચ ઓપરેશન હતું, પરંતુ તેને હજી વધારે વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે અને અલગ અલગ જે તબક્કાઓ છે અલગ અલગ રીતે આ સર્ચ ઓપરેશન છે અત્યારે ચાલી રહ્યું છે। આપ ટીવી 9 ઉપર એક્સક્લુઝિવ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે રેસ્ક્યુ બોટ છે અને રેસ્ક્યુ બોટની સાથે ટીવી 9 ની ટીમ છે અને કઈ પ્રમાણે પાણીની અંદર આ રેસ્ક્યુ ચાલી રહ્યા છે, કેમ કે હજી ઘણા બધા લોકો કદાચ એવા હોઈ શકે કે જે નદી મચ્છું નદીમાં જે કદાચ કાદવ કે કીચડ હોઈ શકે અથવા તો ત્યાં મૃતદેહ અથવા તો લોકો ફસાયેલા હોય ત્યારે તેમને કાઢવાની કાર્યવાહી છે। ફસાયેલા જે મૃતદેહો છે તેમને કાઢવાની કાર્યવાહી છે તે અત્યારે જવાનો દ્વારા કરવામાં આવી રહી છે અને તેને જ લઈને આ રેસ્ક્યુ ઓપરેશન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ ભૂમિકા જે રીતના જવાનો ભજવી રહ્યા છે, કેમ કે ગઈકાલ રાતથી તમામ ટીમો છે ત્યાં આવી પહોંચી હતી, ફક્ત રાજકોટ નહીં પરંતુ આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી તો રેસ્ક્યુ ટીમ આવી હતી, પરંતુ અલગ અલગ એનડીઆરએફની ટીમ બરોડાથી ખાસ અહીં પહોંચી હતી અને આર્મીની ટીમ છે તે પણ અહીં પહોંચી ચૂકી છે અને તેના દ્વારા હવે આ રેસ્ક્યુ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। નરેન્દ્ર આપની પાસે આવી રહ્યો છું, સેનાની ત્રણેય પાંખના જવાનો આ સમગ્ર કામગીરીમાં જોડાયા છે, આખરે જે તમામ ત્રણેય પાંખના જવાનો ત્યાં પહોંચ્યા છે કઈ પ્રકારની તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને હજુ પણ ક્યાં સુધીમાં સમગ્ર સર્ચ ઓપરેશન આખરે આટોપી લેવાશે નરેન્દ્ર? હજી વહેલી સવારથી ચાહે એનડીઆરએફની ટીમ હોય, નેવીની ટીમ હોય કે પછી અન્ય તમામ જે ટીમો હોય એ ટીમો અહીંયા પહોંચી ચૂકી છે। આર્મીની ટીમના સભ્યો તમામ છે એ તમામ એમની પ્લાટૂન સાથે અહીંયા ઉપસ્થિત છે। મહત્વનું છે કે 200 જે જવાનો અને એ સિવાય 50 જેટલા ઓફિસર મળીને કુલ 250 જેટલા આર્મી જવાનો, 200 જેટલી લાઈવ જેકેટ અને 4 ડોક્ટરની ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છે અને એમના દ્વારા પણ બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સતત બચાવની કામગીરી ચાલી રહી છે, કારણ કે એક તરફ જ્યાં બાંધ છે એ પણ તોડવામાં આવ્યો છે અને બાંધ તોડવાના કારણે હવે ધીરે ધીરે પાણીનું સ્તર પણ નીચે જતું આપને જોવા મળી રહ્યું છે। આ તરફ જે છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતના રેસ્ક્યુની કામગીરી સતત ચાલી રહી છે, આમ છતાં
हजु सुधी जे बे लोको छे, कारण के हर्ष संघवीए ए बाबत स्पष्ट करी हती के बे लोको हजु पण लापता छे ने एमने शोधवा माटेना प्रयत्नो चाली रह्या छे। जो बात करवामां आवे मुश्किलीनी तो अहींया जळकुंभी छे अने आ सिवाय पाणीनुं स्तर छे 15 થી 20 ફૂટ ઊંચો હોવાની શક્યતાઓ છે, અને એના જ કારણે તમામ જે નિષ્ણાતોની ટીમ, ચાહે આર્મીની ટીમ હોય કે પછી એનડીઆરએફની ટીમો હોય, અને એ સિવાય ફાયર બ્રિગેડની આ તમામ ટીમો અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે, અને એમના દ્વારા સતત એ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે કેવી રીતના આ બચાવ કામગીરી જલ્દીથી પૂર્ણ કરવામાં આવે। એક તરફ જે સામેની તરફ જે બાંધ બાંધવામાં આવ્યો હતો, પાકો બાંધ, એ પણ સવારથી તોડવાની શરૂઆત થઈ ચૂકી છે। ધીરે ધીરે પાણીનું સ્તર પણ નીચે જતું આપને જોવા મળી રહ્યું છે, અને એના જ કારણે શક્યતઃ, કારણ કે એક તરફ જ્યાં મુખ્ય સ્પાન તૂટ્યો હતો બ્રિજનો, એ પણ અહીંયાથી લઈ લેવામાં આવ્યો છે, અને એના જ કારણે સ્થિતિ હવે ધીરે ધીરે સામાન્ય બનતી જશે, અને જે લોકો હજુ પણ ફસાયા હોવાની શક્યતાઓ છે અથવા તો મૃતદેહ એમના, કારણ કે લોકો લાપતા છે બે લોકો, અને એમને બચાવવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે। બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો, મોહિત આપની પાસે આવી રહ્યો છું। ખાસ કરીને જે મૃત્યુ પામ્યા છે તેમના ઘરની અંદર ચોક્કસપણે માતમ છે, પરંતુ હોસ્પિટલ તંત્રની જો કામગીરીની વાત કરવામાં આવે, ખાસ કરીને હોસ્પિટલોમાં હજુ કેટલા ઘાયલ છે, મૃતકોને લઈને શું નવી અપડેટ મળી રહી છે, અને તંત્ર હવે આગામી દિવસોમાં કઈ દિશા તરફ ગતિવિધિમાં કામગીરી કરી રહ્યું છે? મોહિત, જયેશ, સૌપ્રથમ આપને એક મહત્વના સમાચાર જણાવી દઉં કે હાલમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠક છે તે મળી રહી છે। આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ હાઈ લેવલ કમિટીની આ બેઠક છે તે મળી રહી છે, જેમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી તે એસઆઈટીના તમામ અધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત છે, સાથે સાથે આખી જે રેસ્ક્યુ અને બચાવની કામગીરી હતી તે કામગીરીમાં જે પણ લોકો જોડાયેલા હતા તે તમામ લોકોને અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે, જ્યાં એક મહત્વની બેઠક છે તે મળી છે। હવે આગળ કઈ રીતે પ્લાનિંગ કરવું, આખી જે દુર્ઘટના બની હતી તે દુર્ઘટનામાં જવાબદાર કોણ છે, કઈ રીતે આ દુર્ઘટના બની, કેટલા લોકો બ્રિજ પર હતા, બ્રિજની ક્ષમતા કેટલી હતી, આ તમામ દિશાઓ પર અત્યારે વહીવટીતંત્ર છે તે હવે તપાસ કરી રહ્યું છે, અને એસઆઈટી છે તે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ છે તેની શરૂઆત કરી રહી છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે ગઈકાલ રાતથી જ આખી ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે, અને ગઈકાલ રાતથી તેઓ મોરબી ખાતે છે, અને અત્યારે જયારે 132 જેટલા જે સત્તાવાર મૃત્યુઆંક સામે આવ્યું છે તે તમામના મૃતદેહ છે તે પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે, ત્યારબાદ હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી તે અંગેની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ જે ઇજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો 11 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યું હતું, અને તેમાંથી જે એક વ્યક્તિ છે વૃદ્ધ છે તે અત્યારે જે મોરબી સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર હેઠળ છે, બાકીના તમામ લોકોને ડિસ્ચાર્જ છે તે કરી દેવામાં આવ્યા છે। હવે આગળની વહીવટી પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે, જોકે ગઈકાલ રાતથી એટલે કે 6:30 સુધી સવારે જે સિવિલ હોસ્પિટલનો 300 વધારે સ્ટાફ છે તે ખડે પગે હતો, અને તેના કારણે જ તમામ લોકો છે, પરિવારજનો છે, તેમને તેમના સ્વજનોના મૃતદેહ છે તે મળી ગયા છે। જી જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે, બે લોકોને શોધવાની તજવીજ હજુ પણ કરવામાં આવી રહી છે, 132 લોકોના મૃતદેહ તેમના પરિજનોને સોંપી દેવાયા છે, પણ મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ તૂટવાની આ ઘટનામાં તંત્ર યુદ્ધના ધોરણે શરૂ કરેલી બચાવ કામગીરી, કે જેમાં નદીમાં ગરકાવ બે લોકોની તંત્ર દ્વારા શોધખોળ હજુ પણ ચાલુ છે, લાપતા લોકોને શોધવા તંત્ર અત્યારે તનતોડ પ્રયત્ન કરી રહ્યું છે, નદીનો આ પથ્થરનો બાંધ આપ જોઈ રહ્યા છો તેને તોડવાની કામગીરી ચાલી રહી છે, જેથી નદીમાં પથ્થરનો બાંધ તોડીને જેસીબીની મદદ લેવાય અને પાણી ઓસરે તો આખરે રેસ્ક્યુ ઓપરેશન